दर्शक मित्रों मारे कहेवानी जरूर नहीं कारण के तमे सौ जाणो छो आपणुं गुजरात हवे नंबर वन राज्य बनी गयुं छे। आनी पाछळ घणा परिबळो छे, राज्य सरकारनी मेहनत छे, अपना माननीय मुख्यमंत्री श्रीनी दीर्घ दृष्टि छे, अधिकारीओने दौड़ता करी देईने पोते पण गुजरातना विकास माटे सतत दौड़ता रहे छे। એમની વિવિધ યોજનાઓને લીધે જ ગુજરાત ધબકતું થઈ ગયું છે, અરે સાચા અર્થમાં વાઇબ્રન્ટ ગુજરાત બની ગયું છે। સાચી વાત છે ગિરીશ, સાચી વાત છે તારી, પણ હવે આ ગુજરાતમાં છે ને માત્ર બોલે નહીં ચાલે, જે બોલો ને તમારે કરીને દેખાડવું પડશે। તારી જેમ નહીં છોકરાઓને શીખામણ આપે કે સવારે વહેલા ઉઠો અને પોતે 9 વાગ્યા સુધી ઘોરતો હોય છે। બાપા જે કાન પકડ્યા, હવે હું પણ જે આચરણ કરીશ એજ શીખામણ આપીશ। હા જોયું જોયું નાલાયક ગિરીશિયા, આ સીએમ સાહેબે તને કેટલો સુધારી દીધો હે, તારા જેવા આળસુ ને જાગતો કરી દીધો। અરે હવે તો આખું ગુજરાત જાગી ગયું છે, અને તને ખબર છે હે, આ રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષમાં 2 લાખ થી વધારે યુવાનોને રાજ્ય સરકારમાં નોકરી આપી છે, અને આ રાજ્યતંત્રને ધ્યાનમાં લઈને 1,15,000 નવી જગ્યાઓને મંજૂરી આપી છે। અરે બાપુજી, આમાંની 72,000 જગ્યાઓ તો ભરાઈ પણ ગઈ છે, અને 1,21,000 શિક્ષા સહાયકોની નિમણૂક કરીને શિક્ષિત યુવાનોને શિક્ષણ કાર્યમાં જોડી દીધા છે। વાહ વાહ ગિરીશ, પણ આ બધું અમારા વખતમાં થયું હોત તો શું, તો તમને કેવી રીતે ફાયદો થાય? કેમ, આ બધા શિક્ષિત યુવાનો છે। અરે ચૂપ રે, છેલ્લા 10 વર્ષમાં આ સરકારે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા 12.5 લાખ કરતા વધુ બેરોજગારોને રોજગારીની તક પૂરી પાડી છે। હા હા મને ખબર છે, એટલે તો પાનના ગલ્લે હવે નવરી બજારો ઊભી નથી રહેતી। હા તો બરાબર છે, અરે છેલ્લા 7 વર્ષમાં બેરોજગારોને રોજગારી પૂરી પાડવામાં આ ગુજરાત નંબર 1 રહ્યું છે, પછી આ નવરી બજાર ક્યાંથી દેખાય? અરે મને તો ખબર જ છે, પણ તમને ખબર છે આ સિદ્ધિ માટે આપણા રાજ્યને CNN IBN 7 નો ડાયમંડ એવોર્ડ પણ મળ્યો છે। અરે એટલું જ નહીં ગિરીશિયા, રોજગાર તાલીમ કેન્દ્રો, કૌશલ્ય વર્ધક કેન્દ્રો દ્વારા અરે યુવાનોને નવી રોજગારી મળે ને એના માટેની બધી તકો ઊભી કરી છે। 37 જેટલી ઔદ્યોગિક સંસ્થાનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, એનું પરિણામ શું, હવે આપણા રાજ્યના યુવાનીઓ કામ શોધવા બહાર નથી જતા અને આપણો વિકાસ વધવા માંડ્યો છે। વાહ વાહ, મારું ગુજરાત નંબર 1 ગુજરાત! અરે એમ નહીં, આ ગુજરાત વાહ ગુજરાત! દોસ્તો આ શું છે? આ છે મારું ખોળાનો ખૂંદનાર, એટલે કે લેપટોપ। શું છે, અમારી ઓફિસમાં હમણાં સર્ક્યુલર આવ્યું કે બધા સ્ટાફને લેપટોપ એટલે કે કોમ્પ્યુટરનું નોલેજ જરૂરી છે। તે મેં ઓવરટાઈમ કર્યો ને મિશ્રાની સાથે બેસીને આ લેપટોપ ચલાવતા શીખી લીધું, અઠવાડિયું થઈ ગયું। મજા આવે છે, આ ઇન્ટરનેટ ઉપર બધી એવી એવી સાઇટો જોવાની મજા આવે છે। આમાં ઉપાધિ શું થઈ છે, મેં જેવું આ ખરીદ્યું ને એટલે હવે અમારા ઘરમાં પણ કોમ્પ્યુટર યુગના મંડાણ થયા છે। અમારો હિત્યો, હું સવારે ઉઠું એ પહેલાં આ ખોલીને એની મંતર તો હોય છે, અને આજે સુશલીએ હદ કરી, સવારે 6:30 મને ઉઠાડીને કે સાંભળો કોડવર્ડ આપો કોડવર્ડ આપો, તો શેના કોડવર્ડ આપું તને ઊંઘમાં, અરે આ કોમ્પ્યુટર ચાલુ કરવું છે એના કોડવર્ડ આપ, કહું એને પાસવર્ડ કહેવાય ડોબી, મને કે આ જે હોય તે આ ચાલુ નથી થતું, મેં કહું પણ તું રહેવા દે ને, તારે જરૂર શું છે, મને કે ના કેમ તમે વાપરો ને અમે શું કામ ન વાપરીએ, હવે આટલું ઓછું એમ મારા દાદાજી ને મારા બાપુજી એ પણ જોડાયા છે આ ઝુંબેશમાં, લેપટોપ વસાવ ઝુંબેશ। અરે મેં કહ્યું દાદાજી તમને ખબર છે આની કિંમત શું, ખોટા ખર્ચા કરવા છે, મારી કેપેસિટી નથી, તો મને કે વધારે મગજમારી નહીં કરતો, એવું હશે ને તો હું મારી ગામનો જમીનનો ટુકડો વેચી દઈશ પણ લેપટોપ લઈશ। હવે જમીનના ટુકડાની કિંમત છે 17,000, મેં કહ્યું બાપુજી આની કિંમત 24,000 છે, મને કે જે હોય તે લેપટોપ તો લેવું જ છે। અરે મેં કહ્યું દાદાજી તમારે હવે આ ઉંમરે લેપટોપનું શું કામ છે, શું કરવું શીખીને, તો મને કે મારે મહિલા જાગૃતિ માટે ગૂગલ સર્ચ કરવું છે। એમને ગૂગલ વર્ડ કોણે શીખવાડ્યો મને એ નથી ખબર, ટૂંકમાં સાહેબ 4 નવા લેપટોપ લીધા સિવાય મારું ફેમિલી મારો કેળો છોડે એમ નથી, બેંકમાં લોન માટે એપ્લાય કરવું પડશે મારે, સાહેબ મારી વાટ લાગી ગઈ છે,
લોકોને ગ્રહો નડે પણ મને મારો સાળો શંભુ અને એની બૈરી હંસા નડી રહ્યા છે. ગઈકાલે તો હંસલીએ હદ કરી નાખી, મારી આબરૂના ભવાડા કરી નાખ્યા, એ પણ ઓફિસમાં. અરે આ રક્ષાબંધનને બાને ઓફિસમાં આવી અને એણે હંસા બ્રાન્ડ અંગ્રેજીમાં એક ભાષણ ઠોક્યું. લેડીઝ અને જેન્ટ્સ, અમારા બને વિરેટ એટલે કે ગિરીશલાલ ઇઝ ડોબા નંબર 1. બિફોર મેરેજ હી ઇઝ નોનસેન્સ, બટ આફ્ટર સિસ્ટર સુશીલા મેરેજ હી બીકમ સેન્સ. લગ્ન નક્કી થયા પછી નોકરી મળી અને અમારા સુશીલા બેનના લેગ ઘરમાં પડે ને પછી ઓફિસમાં પ્રેગ્નન્ટ થયા. અરે આ બધો સાંભળીને આખો સ્ટાફ ખી 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 કરીને હસવા લાગ્યો. મને તો મરવા જેવું થયું. મને તો થાય છે કે શંભુ અને હંસલીની સોપારી જ આપી દઉં કોકને. નૂડલ ખાતા ખાતા આખી પ્લેટ ઉછાળી, દિવાલો ઉપર રંગોળી કરી નાખી. મારે ચાઇનીઝ માં પાછું વાઇબ્રન્ટ ગુજરાત નથી કરવું. પણ આટલું લાંબુ નામ બોલવું કઈ રીતે? તમારે બોલવાનું જ નહીં ને, મારું કામ હોય ત્યારે થાળી વાળકા પછાડવાના, હું હાજર થઈ જઈશું. સાંજે 6:30 વાગે બ્રેકફાસ્ટ કરવા જ. હા તો એ તો ભૂખ લાગે ત્યારે બ્રેકફાસ્ટ. એ વેરી ગુડ હો. આજે તો આપણે ફાસ્ટ ફૂડ માં જ લંચ લેવા જઈશું. આખો દિવસ ખાવાનું જ હોય છે. સાંજે 7 વાગે તમારે હવે લંચ લેવું છે. ભાઈ અમારે કાઠિયાવાડમાં તો છે ને, પેટમાં ઉદેડા દોડે ત્યારે લંચ, પેટમાં બિલાડા દોડે ત્યારે ડિનર, અને પેટમાં ભેંસ ભાંભરે ત્યારે ટોયલેટ.